ગીર સોમનાથ જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવી. કોડીનારના દેદાણી દેવળી ગામે હોળી દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત જોવા મળી. આ દ્રશ્યો છે ગીર સોમનાથના દેવરી ગામના. 10,000ની વસ્તી ધરાવતા દેવરી ગામમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે અને તે અંગારા પર ગામના યુવાનો, વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે. વર્ષો જૂની આ પરંપરા દેદાણી દેવરી ગામે આજે પણ જીવંત રાખવામાં આવે છે. જોકે આજ દિવસ સુધી કોઈને પણ કોઈ પ્રકારે ઈજા પહોંચી નથી. હોળીના દિવસે આ વર્ષે કેવો વરસાદ પડશે તેનો વર્તારો પણ કાઢવામાં આવે છે. પવનની દિશા અને હોળીની વચ્ચે રાખવામાં આવેલા કાચા ધાન્યના કુંભને ખોલીને આ વર્તારો ગામના વડીલો કાઢે છે. આ વખતે સોરાની વર્ષ હોવાનું માનવામાં આવે છે. હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેવતા અંગારાને કાઢી અમુક ફૂટ લંબાઈમાં પાથરી દેવામાં આવે છે અને ત્યારબાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યારબાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધન જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વર્તારો કરવામાં આવે છે. આ વખતે દેવરી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વર્તારો કરવામાં આવ્યો છે કે આગામી ચોમાસું સુર આની રહેશે, એટલે કે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે. ગામ લોકોના કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવે છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. ગામના 37 વડીલો અને 17 યુવાનો એમ કુલ 54 વ્યક્તિઓ આજે હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા. પરેશ જાદવ, જેનેશ ટીવી, ગીર સોમનાથ. દેવળી સાથે ઓળખાય છે, દેદા બાપાના ગામ તરીકે પણ ઓળખાય છે. ગામનું ટીંબો બંધાણો ત્યારથી અમે સમસ્ત ગામ સાથે રહી અને હોળિકા દહનનો કાર્યક્રમ યોજીએ છીએ ને એમાં અમારા ગામની પ્રણાલિકા પ્રમાણે ને પરંપરાગત જે વાયકા છે એમાં લોકો એવા વડીલો પણ કહે છે કે જે દિશામાં હોળીનો પવન પેલું થાય છે એ દિશામાં જોઈએ તો વરસાદનું પણ અમારા જૂના માણસો છે, બધા મોટી ઉંમરના લોકો એમનો અંદાજ કાઢે છે કે વરસાદ 16ની થશે કે નબળું રહેશે કે સારું રહેશે, એવી પણ એક લોકમાન્યતા અમારા હોળીના દહનના કાર્યક્રમ ઉપરથી થાય છે. ખાસ કરીને વિશેષતા બીજી એ છે કે જ્યારે હોળી દહનનો કાર્યક્રમ રાખીએ એ પહેલાં વચ્ચે એક માટલામાં ચણા અને ઘઉં મૂકીએ છીએ ને જ્યારે હોળિકા દહનનો કાર્યક્રમ પૂરો થાય ત્યારે માટલો અમે કાઢીએ ત્યારે એના ઉપરથી પણ અમારા વડીલો છે એ અંદાજ બાંધે છે કે વરસાદ સારો થશે કે નબળો થશે. જો એમાં અંદર કઠોળ મૂકેલો છે એ બરોબર પાકી જાય તો માની લેવાનું કે વર્ષ 16ની રહેશે અને જો કોઈ વસ્તુ પેલી કાચી રહી તો માનવાનું કે વર્ષ થોડુંક પણ નબળું રહેશે. આવી લોકવાયકા પણ પર ચાલુ છે અમારા ગામમાં ને બધા સમાજના લોકો સાથે રહી ને આ કાર્યક્રમ અમે યોજીએ છીએ. ત્યારથી આ પરંપરાગત આ વસ્તુ ચાલુ છે ને અત્યાર સુધીમાં એવો એક પણ બનાવ નથી બન્યો. લોકો ખુલ્લા પગ ઉપર એમની ઉપર ચાલે છે અંગારા ઉપર, પણ આજ દિવસ સુધી પણ કોઈને પણ કોઈ પણ જાતની નુકસાની થઈ નથી કે કોઈને પણ દાજ નથી લાગી. વર્ષે નૈઋત્ય બાજુ છે એટલે લોકો કહે છે કે વરસાદ સારો છે. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક.
સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવ શુભ પ્રસંગો માટે કેરીનો રસ શેરડીનો રસ શ્રીખંડ મઠો બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ એચડીએફસી બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214 સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા ના એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 9421-86-86-88 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 9942-55-4-51